અને દક્ષિણ અને મધ્ય ગુજરાતની તમામ ગતિવિધિઓ પર એક નજર। વડોદરામાં પણ કોરોનાના કેસમાં જોવા મળ્યો ઘટાડો। છેલ્લા 24 કલાક દરમિયાન વડોદરામાં કોરોનાના 110 નવા કેસ આવ્યા સામે। વડોદરા શહેરના 84 અને જિલ્લાના 26 દર્દી સામેલ। જો કે સદભાગ્ય પાછલા 24 કલાક દરમિયાન વડોદરામાં કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું। સારવાર બાદ વધુ 180 દર્દીને અપાઈ રજા, જેમાં શહેરના 156, જિલ્લાના 24 દર્દીને અપાઈ રજા। સુરતમાં કોરોનાની રસી પહોંચી ગઈ છે અને વડોદરામાં પણ આજે રસી પહોંચી જશે, જ્યાંથી વડોદરા શહેર, ગ્રામ્ય, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર પહોંચાડાશે। તો સુરતમાં પણ અડાજણમાં કોવિડ વેક્સિન સેન્ટ્રલ સ્ટોરેજ ડેપો બનાવાયો છે। વડોદરા અને સુરતમાં રસીના સંગ્રહણ માટે 2-8 ડિગ્રી તાપમાનવાળા આઇસલાઇન રેફ્રિજરેટર ગોઠવી દેવામાં આવ્યા છે। વેક્સિનનો જથ્થો સૌપ્રથમ દક્ષિણ ગુજરાત માટે સિવિલ હોસ્પિટલ આવશે। સુરતમાં પણ કોરોનાની રસી ચિંતાજનક બનેલી છે। છેલ્લા 24 કલાક દરમિયાન સુરતમાં કોરોનાના 121 નવા કેસ નોંધાયા છે, જેમાં સુરત શહેરના 97 અને જિલ્લાના 24 દર્દી સામેલ છે। કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું, જ્યારે કે સારા બાદ 133 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયો છે, જેમાં સુરત શહેરના 102 અને જિલ્લાના 31 દર્દી સામેલ છે। વડોદરામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ બાદ તંત્ર એક્શનમાં। સાવલીના વસંતપુરાના 10 કિલોમીટરના વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી તંત્રએ કરી શરૂ। તકેદારીના ભાગરૂપે પક્ષીઓ અને પશુઓના આરોગ્યની હવે ચકાસણી કરવામાં આવશે। વસંતપુરાના 5 ગામોમાં તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે। ડુંગરપુર, વકીલપુરા, કામલપુર, મોટી ભાંડોલ અને નાની ભાંડોલ ગામે સર્વેલન્સની અને ચેકિંગની કામગીરી હાથ ધરાઈ રહી છે। કોરોનાનું સંકટ અને મકરસંક્રાંતિ પર્વના ઉમંગ વચ્ચે વેપારીઓની સતર્કતા સામે આવી છે। વડોદરામાં પતંગ મર્ચન્ટ એસોસિએશને કોરોનાનું સંક્રમણ રોકવા મોટો નિર્ણય લીધો છે। તારીખ 12 અને 13 જાન્યુઆરીની રાત્રિએ 8 વાગ્યા પછી પતંગ બજાર બંધ કરી દેવામાં આવશે। 2 દિવસ સુધી પતંગ માર્કેટ રાત્રે 8 વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે। દર વર્ષે પતંગ બજાર રાત્રિના 1 વાગ્યા સુધી ખુલ્લું રહે છે, જોકે ચાલુ વર્ષે કોરોનાનું સંક્રમણ લોકોમાં ન ફેલાય તેની તકેદારી પતંગ બજાર દ્વારા રાખવામાં આવી છે। સુરતમાં ઉત્તરાયણ પૂર્વે પોલીસનું જાહેરનામું, ટુ વ્હીલર ચાલકો માટે ઓવરબ્રિજ રહેશે બંધ, ટુ વ્હીલર પર સેફ્ટી કીટ હશે તો બ્રિજ પર જવાની મળશે મંજૂરી, શહેરના ઓવરબ્રિજ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાશે, તારીખ 14 અને 15 જાન્યુઆરી સુધી લાગુ રહેશે જાહેરનામું। તો રાજ્ય સરકાર સામે વધુ એક આંદોલનના મંડાણ થાય તેવી શક્યતા। ગુજરાતની ઉર્જા ક્ષેત્રની તમામ કંપનીઓના 55,000થી વધુ કર્મચારીઓએ પડતર માંગોને લઈને આંદોલનની ઉચ્ચારી ચીમકી। જીઈબીના કર્મચારીઓ 7મા પગારપંચના ભથ્થા સહિતની માંગણીઓ પૂર્ણ ન થાય તો 16 જાન્યુઆરીથી આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી। જો આંદોલનથી સરકાર ન માને તો 21 જાન્યુઆરીથી માસ સીએલ પર જવાની પણ ચીમકી ઉચ્ચારી। સુરત પોલીસે અશરફ નાગોરી અને તેની ગેંગ વિરુદ્ધ ગુજકોટ હેઠળ ગુનો દાખલ કરી 3 આરોપીઓની કરી ધરપકડ। પોલીસે કુલ 5 આરોપીઓ સામે ગુજરી ટોક હેઠળ ગુનો દાખલ કર્યો। મહત્વપૂર્ણ છે કે આ ગેંગ 1 વર્ષ અગાઉ ફાયરિંગ પણ કર્યું હતું। અશરફ નાગોરી એ જ આરોપી છે જેની ધરપકડ અગાઉ હરણ પંડ્યા હત્યા કેસમાં થઈ હતી। વર્ષ 2013માં પ્રવીણ તોગડિયાની હત્યા કરવા મધ્યપ્રદેશથી હથિયાર લાવ્યો હતો અને ઝડપાયો હતો। પંચમહાલમાં ન્યાયની માંગને લઈને કર્મચારીઓએ મચાવ્યો હોબાળો। એમપીએચડબલ્યુ તરીકે ફરજ બજાવતા આઉટસોર્સિંગના કર્મચારીઓને 2 માસનો પગાર ન મળતા વિરોધ કર્યો। ખાનગી એજન્સી દ્વારા પગાર ન આપવા ઉપરાંત નોકરીમાંથી છૂટા કરી દેવાની ધમકી આપવામાં આવતા કર્મચારીઓએ ગોધરા જિલ્લા પંચાયત કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ખાનગી એજન્સીના કર્મચારીઓનો ઘેરાવ પણ કર્યો હતો। મહત્વપૂર્ણ છે કે પગારની માંગને લઈને રજૂઆત કરવા પહોંચેલા કર્મચારીઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર હતી।